નવસારીની પારસી હોસ્પિટલ અમેરિકા ખાતે રહેતા દાતા તરફથી બેઝિક લાઇફ સપોર્ટ ધરાવતી કાર્ડિયાક એમ્બ્યુલન્સ ભેટ કરવામાં આવી છે. પાટીદારોના વૈશ્વિક સંગઠનના માધ્યમથી મા ઉમિયાની આસ્થાને વિશ્વમાં ઉજાગર કરવાના સંકલ્પ સાથે સેવાકીય પ્રવૃત્તિનું કાર્ય કરતી ઉમિયા ફાઉન્ડેશનના માધ્યમથી અમેરિકા ખાતે રહેતા દાતા તરફથી નવસારીની પારસી હોસ્પિટલને રૂપિયા 40 લાખની કિંમતની બેઝિક બે લાઇફ સપોર્ટ ધરાવતી બે એમ્બ્યુલન્સ વાન ભેટ આપવામાં આવી છે. એમ્બ્યુલન્સને લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય પિયુષ દેસાઈ, જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ ભૂરાભાઈ શાહ તથા જિલ્લા વિકાસ અધિકારી તેમજ દાન આપવા માટે મહત્વની ભૂમિકા ભજવનાર અમિત શાહ અને જયસિંહભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. નવસારી ખાતે 2006 માં પહેલી કાર્ડિયાક એમ્બ્યુલન્સ પારસી હોસ્પિટલને લાગુ કરી હતી. ત્યારબાદ 2000 આજીવો સારો સમય અસર થઈ ગયા બીજી કાર્ડિયાક એમ્બ્યુલન્સ પારસી હોસ્પિટલ ગયા. બેઝિક લાઇફ સપોર્ટ એમ્બ્યુલન્સ જેને લગભગ 40 લાખથી પણ ઉપરાંતના ખર્ચે જે દાતાઓ છે, ખાસ કરીને ભીખુભાઈ, માતા પિતા મધુબેન અને તેના દાતાઓના પ્રતિનિધિ અમિતભાઈ અને જયસિલભાઈના પ્રયાસથી જ્યારે આ કાર્ડિયાક એમ્બ્યુલન્સ પારસી હોસ્પિટલને મળી છે, ત્યારે એક લોકપ્રતિનિધિ તરીકે, આ વિસ્તારના કાર્યકર તરીકે ખૂબ શુભેચ્છા તો પાઠવું છું અને ભગવાનને પ્રાર્થના પણ કરું છું કે એનો ઉપયોગ જેટલો ઓછો થાય તો જ આપણે, પરંતુ જે વર્ષોની આપણી માગણી હતી કે કોઈને પણ ધારો કે એને શિફ્ટ કરવા હોય, મુંબઈ કરવા હોય કે અમદાવાદ કરવા હોય તો આવા અદ્યતન એમ્બ્યુલન્સની જરૂર પડે અને તે આજે જ્યારે દાતા પરિવારે, ખાસ કરીને જયસલભાઈના પ્રયાસથી આ દાતા પરિવારે જ્યારે એમ્બ્યુલન્સ આપી છે, ત્યારે પારસી હોસ્પિટલના તમામ ટ્રસ્ટીગણને અને ઉપસ્થિત તમામ આગેવાનોને મારી હૃદયની ખૂબ શુભેચ્છા પાઠવું છું. આ ત્રીજા કોવિડના વેવ દરમિયાન પણ આ જે આપણે કલેક્ટરશ્રી સાથે પણ વાત થઈ, DDO પણ હતા ત્યારે, અમારી ગ્રાન્ટ કે જેને MP MLAની ગ્રાન્ટમાંથી પણ જરૂર પડે તો આ એમ્બ્યુલન્સ લેવી જોઈએ એવી પણ જ્યારે વાત થઈ ને તે જ વખતે આ એમ્બ્યુલન્સ આવી છે, ત્યારે વિશેષ આ બાબતમાં હું શુભેચ્છા પાઠવીને વિરમું છું. આભાર. ભારત માતા કી જય.